સુરતમાં વરસાદી માહોલ વચ્ચે મેયર, પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઠેર ઠેર યોગાસન કર્યા. વિશ્વ યોગ દિવસની ઉજવણી સુરત શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં અલગ અલગ સ્થળે કરવામાં આવી હતી. વહેલી સવારે યોગના આયોજન કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા સહિતની સહકારી સંસ્થાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓએ સોસાયટીમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર પોલીસ જવાનોએ યોગ કર્યા હતા. યોગ કરવાને સમયે જે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, પરિણામે જે સંખ્યામાં લોકો ભેગા થવા જોઈએ એટલા થઈ શક્યા નહોતા. વરસાદ વચ્ચે પણ બાળકો યોગ કરતા દેખાયા હતા. વરસાદના વિઘ્નને કારણે કેટલાક સ્થળોએ નામ માત્રના લોકો એકત્રિત થયા હતા. વરસાદને કારણે યોગ દિવસની ઉજવણી થઈ ગઈ હતી. સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે યોગ દિવસને લઈ હવે લોકોમાં જાગૃતિ આવી છે. શહેરમાં મોટી સંખ્યામાં યોગના આયોજન પણ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા બાદ વિશ્વભરની અંદર લોકમાં યોગ તરફ આકર્ષણ વધ્યું છે. યોગ મન અને તન બંનેને પ્રફુલ્લિત રાખે છે. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં સમગ્ર વિશ્વ યોગ કરી રહ્યું છે, ત્યારે આજે સુરત શહેરમાં પણ 50 વધુ જગ્યાએ લોકો યોગ કરી રહ્યા છે. અને સુરતના એરપોર્ટ આઇકોનિક રોડ ખાતે પણ આજે ખૂબ વિપુલ પ્રમાણમાં યોગાનું આયોજન કરવામાં આવ્યું છે. આજના યોગ દિવસે તમામ સુરતીઓને પોતાના સ્વાસ્થ્ય માટેની, પોતાના આરોગ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.